नमस्कार बाळ मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान एमा पाठ 2 छे आदि मानव थी स्थायी जीवन नी सफर। तो पाठ 2 नी अंदर भाग 1 अने 2 मैं तमने चोपड़ी नो पाठ आखो समझावी दीधो छे, पण एमा स्वाध्याय समझवू खूब ज जरूरी छे। ते स्वाध्याय भाग छे 3, पाना नंबर छे 10। तमे बाळको पहेला सौ पहेला तो चोपड़ी खोलीने बेसजो, ते तमने ख्याल आवशे के चोपड़ी मां पाना नंबर 10 एमां स्वाध्याय आपेलू छे। ए स्वाध्याय मैं बोर्ड पर लख्यू छे, हुं ए तमने समझावुं छुं के आदि मानव थी स्थायी जीवननी सफर ए पाठ बहु सरस छे, पण तमे ध्यानथी पाठ समझजो एटले तमने खूब ज मजा आवशे अने सवाल जवाब ने बधुं तमने याद रहेशे। तो सौ पहला छे विकल्प छे, तो आदि मानव नु जीवन केवु हतु? जवाब सु कहे छे के आदि मानव नु जीवन केवु हतु, तो आपणे पाठ समझ्या एटले खबर तो पड़ी ज गई होय के आदि मानव नु जीवन केवु हतु। तो जवाब छे पटकतु जीवन। काउसमां मे एबीसीडी प्रमाणे जवाब लख्यो छे तो ए छे। तो चोपड़ी नी अंदर तमे पहेलो विकल्प जोजो स्वाध्याय नी अंदर के जवाब नी हारे हारे ए बी सी डी पण लखेलू छे। हवे जोईए बे, आदि मानव शिकार करवा माटे कया साधननो उपयोग करता न हता? जो बाळ मित्रो खास ध्यान राखजो, ઉતાવળ કરીને જવાબ ના લખી કાઢતા જ્યારે પણ લખો ત્યારે। શું કહે છે કે આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? ઉપયોગ કરતા ન હતા, ધ્યાન રાખજો, સમજજો આ પ્રશ્નનો જવાબ। તો શું કહે છે કે બંદૂક, એ કે આદિ માનવો છે કોઈ દિવસ બંદૂકનો ઉપયોગ કરતા ન હતા, સેમાં કે શિકાર કરવા માટે। તો જવાબમાં ભૂલ ના થવી જોઈએ। તો શું કહે છે કે બંદૂક। ત્રીજું, ભીમબેડકા કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે મધ્ય પ્રદેશમાં, એ। 4 નંબર, સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? જો પેલો વિકલ્પ બીજો હતો ને એ જ પ્રમાણમાં આ વિકલ્પ છે, ધ્યાન રાખજો કે સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો જવાબ લખવાનો છે ઉદ્યોગ, ડી આવશે કે શેની શરૂઆત નહોતી કરી, તો શું કહેવાનું છે ઉદ્યોગ। તો પ્રશ્ન નંબર 1 ની અંદર વિકલ્પ 1 2 અને 3 અને 4 તમે સમજી લીધું। હવે સ્વાધ્યાયની અંદર છોપડીની અંદર જોજો પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો। પાન નંબર 10 ની અંદર જોજો, એમાં પ્રશ્ન નંબર 2 છે કે ટૂંકમાં ઉત્તર આપો। તો સૌ પહેલા નંબર 1, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? શું કહે છે આદિ માનવોની સ્થાયી જીવનની અંદર શરૂઆત શા માટે થઈ? સ્થાયી જીવનની આપણે પ્રશ્નનો જવાબ જોઈએ। પહેલા પ્રશ્ન ફરીથી બોલું છું કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો જવાબ લખવાનો છે આપણે આદિ માનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો। શું કહે છે કે આદિ માનવ શરૂઆતની અંદર એમનું જીવન કેવું હતું? ભટકતું હતું, પણ શા કારણથી? તો ખોરાક શોધવા માટે એમનું જીવન ભટકતું, શોધવા માટે ભટકતું જીવન જીવતો હતો। તો લગભગ 12000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા। શું કહે છે કેટલા વર્ષો? તો કે 12000 વર્ષો પહેલા વિશ્વભરની અંદર વાતાવરણ બદલી ગયું, તો વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યાથી શું થયું કે વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા, અને પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ। શું કહે છે કે પહેલા તો જાણે વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા, અને પછી ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ। તો કૃષિ માટે સ્થળોનું છોડીને જઈ શકાતું નહોતું, કે કૃષિ એટલે કે ખેતી કરવી, ખેતી કર્યા પછી આપણે બીજા સ્થળે જઈ શકાતું નહોતું, એવું કહે છે કે કૃષિ માટે સ્થળોનું છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય
સમય લાગે છે શું કહે છે કે પાક આપણે વાવીએ છીએ તરત તો ઉગી જતો નથી એટલે પાક ઉગવા માટે ઘણો સમય લાગે છે એટલા માટે જે જગ્યાએ સ્થાયી રહેતા હોય એ જગ્યાએ રહેવું પડે છે તેને પાણીની જરૂર પડે છે શું કહે છે પાક ઉગાડવો હોય તો શેની જરૂર પડે છે તો કહે છે પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે તો ઘઉં જવ અને બાજરી જેવા ધાન્ય આદિ માનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા તો પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતા આદિ માનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી શું કહે છે કે સૌ પહેલાનું જીવન ભટકતું હતું ભટકતું થયું પછી ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન થવા માંડ્યું તો શું થવા માંડ્યું પરિવર્તનના કારણે કે શું ઊભું થયું તો કહેવાય છે કે વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા અને એ થયા પછી ધીમે ધીમે કૃષિ અને પશુપાલનનું પણ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ એટલે શું કહે છે કે કૃષિની શરૂઆત થઈ પછી એક સ્થળે રહેવાનું સ્થાયી થઈ ગયું એ સ્થાયી થઈ ગયા પછી પાક ઉગે છે અનાજ ભરવામાં આવે છે અને એને માટે અનાજ પાક વાળવા માટે પાણીની ખૂબ જ જરૂર પડે છે એટલે ધીમે ધીમે આદિ માનવો શું ઉગાડવા માંડ્યા તો કે ઘઉં જવ અને બાજરી અને ખોરાક માટે ઉપયોગી બન્યા અને પશુપાલન માટે પણ તેને આયોજન શરૂ કર્યું તો બાળ મિત્રો આ પ્રશ્ન મોટો છે પણ તમે ધીમે ધીમે આ પ્રશ્નનો જવાબ સમજજો અને લખજો તો અચૂક તમને યાદ રહેશે હવે પ્રશ્ન નંબર 2 જોઈએ કે અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું જો બાળ મિત્ર સૌ પહેલા સ્થાયી જીવન પટકતું જીવન હતું એ સ્થાયી થઈ ગયું અને ધીમે ધીમે પ્રશ્ન અંદર શું કહે છે કે અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તો જોઈએ આપણે કે અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું શું આવ્યું તો કહે છે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તેમાં જોઈએ કે ક્રાંતિ પરિવર્તનમાં કયું કયું પરિવર્તન એમનું આવે છે તો પહેલા જોઈએ પહેલું શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે અગ્નિ એમને ઉત્પન્ન કરી પછી સૌ પહેલા એમને શેનો ઉપયોગ કર્યો તો કે જે ખોરાક માટે જે પ્રાણીઓને મારીને લાવે છે તો એ માંસને શું કહે છે કે શિકાર કરેલા લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે અને બીજું કહે છે કે પોતાની ગુફામાં અજવાળું કરવા માટે અગ્નિશેમાં ઉપયોગ થયો બીજો કે ગુફામાં રહે તો એમાં અજવાળું આવે તો અંદર પ્રાણીઓ અંદર આવે નહીં અને ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને ચોથું છે કે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જો કેટલા મુદ્દા છે ચાર છે તો તમારે આ પ્રશ્નનો જવાબ તો યાદ રહી જ જવો જોઈએ કે પહેલા અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારીનું પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનના મુદ્દા કયા કયા છે તો 1 2 3 અને 4 મેં તમને સમજાવ્યા એ તમારે ધ્યાનથી સમજવાનું છે અને લખવાનું છે પ્રશ્ન નંબર 3 કે આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા તો આપણને તો એ ખ્યાલ તો છે જ કે આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા તો આપણે તરત લખી શકીએ કે આદિ માનવો ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા કેવો પ્રશ્નનો જવાબ ઈજી છે ને એકદમ જ એટલે શું કહે છે કે આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા તો જવાબ આપણને યાદ રહી જશે કે આદિ માનવો ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા હવે પ્રશ્ન નંબર 4 કે આદિ માનવો કેવા પશુઓ પાળતા હતા એ પણ તમને આવડે જ કે પાઠ સમજી આવે તો થોડુંક તો ઘણું તમને તો યાદ તો રહે જ પણ તમે તરત કહી શકો કે જવાબ જોઉં છું આદિ માનવો કૂતરા ઘેંટા બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાળતા હતા શું કહે છે યાદ રહી ગયું બાળકો તમને કે આદિ માનવો કેવા પશુઓ પાળતા હતા તો જવાબ આદિ માનવો કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાળતા હતા તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 એ મેં અહીંયા પૂરો કર્યો છે
तो चोपड़ी में तमे जोजो बाळको प्रश्न नंबर 3 नी अंदर नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। तो प्रश्न छे ए तमारे लखवानो छे, मे मात्र खाली जवाब ज अहीं लखिया छे। तो तमारे ए खरा खोटा जे छे विधान के तमारे आखू लखवानो छे अने सामे साचू खोटू खरू खोटू तमारे लखवानो छे। तो चोपड़ी अंदर तमे जोजो के पहेलुं छे के स्थायी जीवन शुरू थता आदि मानवे हिंसक प्राणीओ पाळवानुं शुरू कर्युं। ए खोटुं छे, तमने खबर ज छे के एमने हिंसक प्राणी कोई दिवस आदि मानवे पाळ्या नहोता। कया प्राणी पाळ्या हता आपणे प्रश्ननी अंदर जोई चूक्या छीए, एटले पहेलुं ज विधान शुं आवशे तो खोटुं। ते विधान तमारे लखवानुं छे अने पछी तमारे एनी सामे लखवानुं छे खोटुं। हवे बीजुं जो, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો। શું કહે છે કે પાષાણ યુગમાં શેનો ઉપયોગ થતો હતો? તો પથ્થરનો। તે એ સાચી વાત છે, તમે ચોપડીની અંદર જોજો અને વાંચજો કે પાષાણ યુગમાં પથ્થરનો ઉપયોગ થતો હતો, તો એ જવાબ છે સાચો। તો મેં અહીંયા લખ્યું છે ખરું। હવે ત્રીજું જોઈએ કે ભીમ બેડકામાં આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે, સાચું કે ખોટું છે? તો તરત આપણને ખ્યાલ આવે કે ના ખોટું, આના ચિત્ર એમણે દોર્યા હતા નહીં, તો એનો જવાબ આવશે ખોટું। હવે ચાર, ભીમબેડકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે, સાચી વાત છે। સેનાથી દોરેલા છે? કે પ્રાકૃતિક રંગથી, તો એ વિધાન સાચું છે। તો આપણે આ લખશું ખરું। આ વિધાનો જો તમે પાઠ વાંચો તો તમારી જાતે તમે લખી શકો કે આ વિધાન સાચું છે કે ખોટું છે। તો મે તમને પાઠ 2 નું સ્વાધ્યાય આખું સમ લખાયું છે અને સમજાવ્યું છે, એ તમારે સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાનું છે અને લખીને મને આ લેસન ચોક્કસ બતાવજો। જો લેસન મે લખ્યું છે બોર્ડમાં, તમે ધ્યાનથી જોજો કે પાઠ 2 નું સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવું અને લખીને મને ચોક્કસ બતાવો। જેવી રીતે જલ્દી લેસન લખશો તો તમને નોટ બી કમ્પ્લીટ થશે, તમારી પાઠ 1 અને 2 બંને પૂર્ણ થયા છે, તો તમારે એ નોટની અંદર લખવાનું છે અને મને બતાવવાનું છે। આભાર।